રાજ્યમાં વધતો દીપડાનો આતંક। દક્ષિણ ગુજરાતમાં દીપડાના ધામા। સૌરાષ્ટ્રમાં દીપડાની દહેશત। રાજ્યના અનેક જિલ્લાઓમાં વધતો દીપડાનો ખોફ। સૌરાષ્ટ્રમાં લોકો સિંહથી નથી ડરતા એટલો ડર દીપડાનો સતાવી રહ્યો છે। ખોફ એવો કે લોકો ઘરમાં જ પુરાઈ રહેવા મજબૂર। દિવસે વધી રહી છે દીપડાની દહેશત। નાના બાળકો આતંકના બન્યા શિકાર। પંચમહાલ અને અરવલ્લીમાં જેવો ચાર પગના આતંક જોવા મળ્યો તેવી જ દહેશત છે ગીર સોમનાથમાં। લોકો આતંકના નામથી ફફડી રહ્યા છે। શક્ય હોય ત્યાં સુધી તેઓ ઘરમાં જ પુરાઈ રહેવા મજબૂર બન્યા છે। બાળક અને પશુઓને શિકારીના નિશાના પર છે। ખોરાકની શોધમાં લોકોને પોતાના પંજામાં ઝડપી લે છે। છેલ્લા ઘણા દિવસથી દીપડાને લઈ વન વિભાગ સીમ વિસ્તારનો ખોળો ખૂંદી રહ્યું છે। દીપડાને ઝડપી પાડવા વન વિભાગની ટીમો ખાસ ઓપરેશન ચલાવી રહી છે। જો કે વન વિભાગને થોડી સફળતા મળી છે, પરંતુ આતંક હજુ પણ અહીંના સ્થાનિકો પર તોળાઈ રહ્યો છે। વસ્તી વધારો કૂદકેને ભૂસકે થઈ રહ્યો છે। શહેર મોટા થઈ રહ્યા છે। રહેણાંક વિસ્તારની સરહદો વધી રહી છે અને જંગલ વિસ્તાર નાનો થઈ રહ્યો છે। જંગલી પ્રાણીઓનો ધસારો હવે રહેણાંક વિસ્તાર તરફ વધી રહ્યો છે। સિંહ અને દીપડા જેવા પ્રાણીઓ વારંવાર રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવે છે। મૂંગા પ્રાણીઓ અને સ્થાનિકો શિકારી પ્રાણીઓનો કોળિયો બની જાય છે। કેમ માનવ વસાહતોમાં સંભળાવવા લાગી દીપડાની દહાડ? કોનો લોહી ચાખી ગયો છે દીપડો? કેમ જંગલ છોડીને રહેણાંક વિસ્તારોમાં વધ્યા છે દીપડાના આટાફેરા? શું રાજ્યમાં દીપડાની સંખ્યા એટલી બધી વધી ગઈ છે કે હવે જંગલની જમીન પણ પડી રહી છે ઓછી? કેમ આ નિશાચર હવે ધોળા દિવસે કરી રહ્યું છે હુમલા? છેલ્લા બે વર્ષમાં કેમ વધી રહ્યા છે દીપડાના હુમલા? આ બધા સવાલોના મેળવીશું જવાબ, કરીશું દીપડાની વધતી દહેશતની પડતાલ। અમારા સ્પેશિયલ રિપોર્ટ, દીપડાથી બચાવો। રાજ્યમાં દીપડાનો આતંક કોઈ એક જિલ્લા પૂરતો નથી રહ્યો। પંચમહાલથી લઈ જૂનાગઢ, ઉત્તર ગુજરાત સુધી દીપડાની ફેલાય છે દહેશત। ત્યાં સુધી કે રાજધાની ગાંધીનગરમાં સચિવાલય સુધી દીપડો પહોંચ્યો હોવાની ઘટનાઓ અગાઉ પણ સામે આવી ચૂકી છે। ત્યારે સવાલ થાય છે કે કેમ વધી રહ્યા છે દીપડાના હુમલા? દીપડાને લઈ શું રાખવી પડશે સાવધાની? આ તે સવાલ છે જે તમને અને અમને થઈ રહ્યા છે। પરિવારે ગુમાવ્યો પોતાનો લાડકવાયો। આ બાળકે ગુમાવી પિતાની છત્રછાયા। બંને પરિવારોમાં શોકનું કારણ બન્યો દીપડો। આદમખોર બની રહ્યો છે દીપડો। પહેલા આ વિસ્તારમાં દીપડા એટલા હિંસક નહોતા કે માનવ વસાહતમાં ચડી આવતા, લોકો પર હુમલાઓ કરતા। દિવસે તો પ્રાણી ભાગ્યે જ જોવા મળતો, પણ હવે આ દીપડાએ બદલી છે પોતાની હુમલો કરવાની પેટર્ન। પહેલા રાત્રે જ અંધારામાં શિકાર કરતો દીપડો હવે ધોળા દિવસે પણ ત્રાટકે છે, જેના કારણે વધી છે આ હિંસક પ્રાણીની દહેશત। છેલ્લા છ મહિનામાં દીપડાની દહેશતના સમાચાર રાજ્યના અનેક જિલ્લાઓમાંથી આવ્યા, પણ ગીર સોમનાથમાં દીપડાનો આતંક છે વધુ। ત્રણ મહિનામાં અલગ અલગ દીપડાએ 8 વખત માનવ પર હુમલો કર્યો। સૂત્રાપાડામાં 4 હુમલા, કોડીનારમાં 2 હુમલા, ગીર ગઢડામાં 2 હુમલા,
ઉનામાં એક હુમલો, છેલ્લા એક અઠવાડિયામાં જ 4 હુમલા. દીપડાને લઈ આટલી દહેશત ગીર સોમનાથમાં પહેલા ક્યારેય જોવા નથી મળી. દીપડાઓ અવારનવાર રહેણાંક વિસ્તારોમાં ધસી આવતા હતા, પણ હવે દીપડાઓના હુમલા વધી રહ્યા છે અને સાથે ભોગ બનનાર પણ. ગીર ગઢડાના નવા ઉગલા ગામે જાફરાબાદમાંથી મજૂરી કામે આવેલો આ પરિવાર બાળકને ક્યારેય તેઓ એકલો મૂકતા નહોતા. હવે આ માતા પોતાના ખોળામાં 4 વર્ષના મૃત બાળકને લઈ આંસુ સારી રહી છે. આદમખોર દીપડાએ આ બાળકને મોતને ઘાટ ઉતાર્યો. દીપડો તો પાંજરે પુરાઈ ગયો, પણ આ માવતરને આપી ગયો આખી જિંદગીની સજા. અમારી વાડીમાં તુર વાવેલી છે અને બાજુની વાડીમાં જે મજૂર રહેતા હતા એ મજૂર ત્યાં રહે જ છે. તો અમારી તુરમાં દીપડો હશે એ કઈ ખબર નહીં અમને, અને એના છોકરાને પકડી લીધો. પછી દિવસે 4 વાગે પછી બધા બૂમ બૂમ કરીને બધા બહુ ભેગા થઈ ગયા અને દીપડો છોકરાને મૂકીને જતો રહ્યો. છોકરો તો મળી ગયો. દીપડો તુરની અંદર હતો પણ અમને કોઈને મળ્યો નહીં. પછી જંગલ ખાતાવાળાને જાણ કરી એટલે એ રાતના પાંજરા મૂકી ગયા 6-7, એટલે 7-8 વાગે દીપડો પકડાઈ ગયો. આ વિસ્તારમાં દીપડા 4-5 હતા, પણ એ અઠવાડિયા 15 દિવસમાં લગભગ 3-4 તો પકડાઈ ગયા છે. હવે આ પુત્રને જુઓ જેને ગુમાવી પિતાની છત્રછાયા. કોડીનારના વિઠ્ઠલપુર ગામમાં રહેતા અજીતભાઈ ખેતરે જતા હતા. દીપડાએ હુમલો કર્યો અને મોતને ઘાટ ઉતાર્યા. મૃતદેહને એક ખેતરથી બીજા ખેતર લઈ જઈ પીંખી નાખ્યો. અજીતભાઈ રાત્રે વાડીએ જવા નીકળ્યા હતા. સવાર પડી ગઈ, પણ ઘરે ન આવતા પરિવાર તેમની શોધમાં નીકળ્યો તો તેમને દીપડાએ ફાડી ખાધેલો આ મૃતદેહ મળ્યો. ગામમાં દૂધ દેવા જતા હતા અને 7-8 વાગે દૂધ દઈને પાછા આવતા હતા, તો આવો બનાવ થઈ ગયો. ફોન કર્યો તો હું આવું, પછી પાછું ફોન કર્યો તો ઉપાડ્યો. પછી શું? પછી હું 10:30-11 વાગે તો આવતા હતા, હું શું બેસી જાય. અમે મમ્મી દીકરો તો ખાધા વગર ન હોઈ જતા. પછી ક્યારે ખબર પડી? 6:30 વાગે. પછી બધા વાડીએ ગયા હતા ઘરના બધા? પછી ફોન કર્યો, પછી મારો જેઠ ને છે ને આવ્યો, જોયું ત્યાં નેરામાં ગાડી પડી હતી. પછી એમણે કેમ જોયું તો લોહીને બધી પડ્યા હતા. આ પરિવાર હવે અરજ કરી રહ્યો છે વન વિભાગને કે તેમના ઘરના મોભી દીપડાના હુમલાનો ભોગ બન્યા, પણ બીજા કોઈ દીપડાના હુમલાનો ભોગ બને નહીં તે માટે તકેદારી રાખવામાં આવે. વન વિભાગ આવીને એને જઈને મેટર થતી હતી કે ભાઈ લઈ લો કોડીનાથ, અને અમે તો એને એવું કીધું હતું કે ભાઈ આ વસ્તુ બની ગઈ અમારા માટે જોખમી બની, પણ હવે પછી બીજાને ન કોઈને હેરાન કરે એના માટે વધારેમાં વધારે પગલાં તમારે લેવા જરૂરી છે, એટલે આવું એની રિક્વેસ્ટ આપણે કરી હતી. ગુજરાત વન વિભાગ કુલ 4 રેન્જમાં સમાયેલું છે, જેમાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. આ 4 રેન્જ પૈકીની 2 રેન્જ પૂર્વ અને પશ્ચિમમાં બૃહદ ગીરનું જંગલ આવેલું છે, જે 1412 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે. આ ગીરના જંગલમાં જ ગીર નેશનલ પાર્ક અને અભયારણ્ય વિસ્તાર આવેલો છે. ગીરનું આ જંગલ કુલ 3 જિલ્લાને સ્પર્શે છે, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી. આ 3 જિલ્લાને અડીને આવેલા બૃહદ ગીરમાં અસંખ્ય સિંહ, દીપડાઓ અને વન્યજીવોનો કાયમી વસવાટ છે, જેમાં પણ સૌથી ગીર બોર્ડરને અડીને આવેલો સૌથી મોટો જિલ્લો એટલે ગીર સોમનાથ. ગીર સોમનાથ જિલ્લાની મોટાભાગનો વિસ્તાર ગીરને અડીને આવેલો છે. ગીર સોમનાથ જિલ્લામાં કુલ 6 તાલુકા આવેલા છે, જેમાં વેરાવળ, તલાળા, કોડીનાર, સુત્રાપાડા, ગીર ગઢડા અને ઉના તાલુકાનો સમાવેશ થાય છે. જોકે આ તમામ તાલુકાઓમાં દર વર્ષે દીપડાઓના હુમલાઓમાં અનેક લોકો ઇજાગ્રસ્ત થાય અને અનેકના મોત થાય છે, પરંતુ સૌથી વધુ હુમલાઓ સુત્રાપાડા, કોડીનાર અને ગીર ગઢડા અને ઉનામાં થાય છે, જેમાં પણ સૌથી વધુ સુત્રાપાડા તાલુકામાં. પણ છેલ્લા 1.5 વર્ષથી અહીં હુમલા વધતા સવાલ થાય છે કે શું વધી ગઈ છે જંગલમાં દીપડાની સંખ્યા. દીપડો છે એ શેડ્યુલ 1 પ્રાણી છે, અને દીપડાનું મૃત્યુ નિપજાવવામાં 8-6 વર્ષની સજાની જોગવાઈ પણ છે. પરંતુ દીપડાઓ જે રીતે લોકો પર હુમલા કરી રહ્યા છે, જેમાં પણ દીપડાઓની હુમલા કરવાની પદ્ધતિ છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક ફેરફાર જોવા મળી રહ્યો છે. જોવા જઈએ તો
दीपड़ाओ छे ते मोटा भागे रात्रिना समये ज हुमलाओ करता हता, एटले के ज्यारे खेडूतो पोतानी वाड़ीए बहार सूता होय अथवा तो पाणी वाळता होय अथवा तो कोई टेन्ट नाखीने मजूर वर्ग छे ते सूता होय ते दरमियान दीपड़ाओ छे ते हुमला करता हता। परंतु हमणा छेल्ला एकाद दोढ वर्षनी वात करीए तो मोटा भागना जे हुमलाओ थई रह्या छे तेमां 70%થી પણ વધુ હુમલાઓ દિવસ દરમિયાન થઈ રહ્યા છે, જેમાં પણ બપોરના 3 વાગ્યાથી લઈ અને સાંજના 7-8 વાગ્યા સુધીમાં દીપડાઓ છે તે હુમલા કરી રહ્યા છે। તે જે હુમલાઓ થાય છે તે સૌથી મોટો ગંભીર બાબત છે અને આ હુમલાઓને લઈને વન વિભાગ અને સરકારે ક્યાંક ને ક્યાંક સંશોધન કરવું પડે તેવી પણ બાબત બની રહી છે। બદલાવ થવો એ સૃષ્ટિનો નિયમ છે, પરંતુ જે પ્રમાણે હુમલાઓ થઈ રહ્યા છે તેમને લઈ થોડી ગંભીરતા લેવાની જરૂર છે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। પ્રાણી ક્યારે હિંસક બની જાય કહેવાય નહીં, તેમાં પણ માણસનો લોહી જો દીપડા જેવું પ્રાણી ચાખી લે તો પછી બની જાય જાનવર। ગીર સોમનાથમાં આવા જાનવરે મચાવ્યો છે આતંક। શું છે દીપડાના વધતા આ આતંકનું કારણ? જંગલના શાતિર શિકારીનો ખોફ, જે બિલ્લી પગે આવીને કરે છે હુમલો, જેને જાળમાં ફસાવવો નથી સરળ, જેને જંગલમાં જ નહીં પણ ગામડાઓ અને શહેરોમાં ફેલાવ્યો છે સન્નાટો, તે બન્યો છે માણસના લોહીનો તરસ્યો। રાતના અંધકારમાં પણ જે દિવસના અજવાળાની જેમ જોઈ શકતો હોય તે અચાનક આવી હુમલો કરી શકતો હોય તેને પકડવો એટલે લોઢાના ચણા ચાવવા। શેરડીનો આ પાક તેને પૂરું પાડે છે સુરક્ષિત જગ્યા, જ્યાં છુપાઈને તે ઓચિંતો હુમલો કરી કોઈને પણ બનાવી શકે છે શિકાર। ગીર સોમનાથમાં સિંહ આવી ચડે તો કોઈ નવાઈ ન લાગે, પણ સિંહોની જેમ હવે દીપડાઓના વધી ગયા છે આંટાફેરા। તે પાલતુ પશુઓને નહીં પણ માણસ પર કરે છે હુમલો અને બનાવે છે તેમને શિકાર। અહીંયા આજુબાજુના વિસ્તારના ગામો છે, વિઠ્ઠલપુર, મોરવડ, જીથલા, આલીધર વગેરે ગામોમાં શેરડીનું પ્રમાણ પુષ્કળ પ્રમાણમાં છે। શેરડીનું પ્રમાણ હોવાના કારણે થઈ અને જે જંગલી જાનવરો છે, સિંહ છે, દીપડાઓ છે, એ વગેરેને રહેવા માટેનું એક ઘર મળતું હોય, અને જ્યારે આવા અત્યારે કહી શકાય ને કે એ જાનવરોનો પણ વસ્તી વધારો થતો હોય અને એ લોકો ત્યાંથી જંગલમાંથી અત્યારે બધા જ લગભગ આ બાજુના વિસ્તારોમાં આવી ચૂક્યા છે। શેરડીમાં દિવસના રહેતા હોય, શેરડીમાં પાણી વાળવા જવું પણ એક ખતરો થઈ જતું હોય, એમાં પણ આતંકી જેવા દીપડાઓ બની ચૂક્યા છે અત્યારે। કહેવાય ને કે યુવાનોનો બાળકોનો પણ ટૂંકમાં શિકાર કરવા વળગી ગયા છે દીપડાઓ। શા માટે રેવન્યુ વિસ્તારમાં ચડી આવે છે, કેમ ગીર છોડી સોમનાથમાં આવી જાય છે, તેનું કારણ આ શેરડીનો પાક તો છે જ, સાથે ખેડૂતોએ અહીં તુવેરનું વાવેતર કરવા લાગ્યા છે, જેમાં પણ દીપડાને છુપાઈને રહેવા માટે સુરક્ષિત જગ્યા મળી જાય છે। બની શકે દીકડો માનવભક્ષી તો ન કહી શકે, પણ અનિવાર્ય સંજોગોમાં વાડીઓની અંદર રહેતા લોકો જે નિયમો ખરેખર ડિપાર્ટમેન્ટ તરફથી કહેવામાં આવે પાળતા નથી, ઘણી વખત એ લોકો અવક્ષ રીતે એનું વર ખાતા આજુબાજુ નાખતા હોય એની ગંધથી પણ આવે છે। ઘણી વખત અમે જાહેરાત પણ કરીએ છીએ કે ભાઈ કાળા કપડાં રાત્રે ન ઓઢો, કાળા કપડાં પહેરીને ન જવો, ભક્ષના હિસાબે દીપડો એમની ઉપર હુમલો કરતો હોય એવું અમારું માનવું છે। હાલ રાજ્ય સરકાર અને વન વિભાગ જે પ્રકારે સિંહના સંરક્ષણની કામગીરી કરી રહી છે તેની સાથે સાથે કદાચ દીપડા પણ સુરક્ષિત થઈ ગયા છે। પરિણામે દીપડાઓની વસ્તી કૂદકે ને ભૂસકે વધવા લાગી છે, ત્યારે હવે જે પ્રકારે સિંહ માટે એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે તે પ્રકારે દીપડા માટે પણ એક્શન પ્લાન જરૂરી છે, કેમ કે દીપડો એક એવું પ્રાણી છે જે કોઈ પણ પ્રકારના વાતાવરણમાં જીવી શકે છે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। શું ગીરનું જંગલ પ્રાણીઓ માટે હવે નાનું પડી રહ્યું છે? આ સવાલ એટલા માટે કેમ કે સિંહ અને દીપડા જંગલની બહાર છેક દરિયા કિનારા સુધી જોવા મળી રહ્યા છે, માનવ અને દીપડા વચ્ચે ઘર્ષણ વધી રહ્યું છે, ત્યારે આ ઘર્ષણ ઘટાડવા માટે શું કરવું જોઈએ? દીપડાની વધી રહી છે સંખ્યા, પરંતુ આજકાલ ગીરનું આ જંગલ વન્ય પ્રાણીઓ માટે નાનું થતું હોય તેવું લાગી રહ્યું છે અને એટલે જ દીપડાઓ છેક દરિયા કિનારા સુધી પહોંચી રહ્યા છે।
एकाद वर्ष पहला गीर जंगल में 1200 नी आसपास दीपड़ाओं वसवाट होवानो अंदाज हतो। ज्यारे दर वर्षे 100 व्यक्तिओ पर दीपड़ाओ हुमला करे छे अने तेमाथी 9 जेटला लोको जीव गुमावे छे, ज्यारे 80 थी वधु लोको इजाग्रस्त थाय छे। देश में 4 वर्षना समयगाळामां दीपड़ानी संख्या में 60% वधारो थयो होवानुं जाणवा मळे छे। देश में 12,000 थी वधारे दीपड़ा होवानुं जाणवा मळे छे। देश में वर्ष 2018 में दीपड़ा की वस्ती गणतरी मुजब सिंह और वाघ की जेम दीपड़ा की संख्या में वधारो थयो छे। वर्ष 2014 में 8,000 दीपड़ा की वस्ती थी, जेमा वर्ष 2018 में 60% वधारो थयो छे। जे दीपड़ा की संख्या है ये खरेखर ये तो कुदरती स्त्रोत ये वधी रह्यो छे, तो सिंह करता दीपड़ा की संख्या गुजरात में घनी बड़ी है, खास कर गीर सोमनाथ में घना बदा दीपड़ा ने रेस्क्यू करे डिपार्टमेंट खूब काम करे, पर क्या 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 जैसे आमनो सामनो थत हो तरह मनस पर एटेक थत हो। जो कि छेल्ला एकाद महीना थी मानवभक्षी दीपड़ाए एवी तो दहशत उभी करी है कि गीर सोमनाथ ना सूत्रापाड़ा, गीर गढ़ा, कोड़ीनार अने ऊना में दीपड़ाए लोग पर हुमला कर्या छे, त्यारे अमे दीपड़ाना आ वधता हुमलानुं कारण जाणवानो प्रयास कर्यो। बनी शके दीकड़ो मानवभक्षी तो न कही सके, पण अनिवार्य संजोगों में वाड़ियोनी अंदर रहता लोको जे नियमों खरेखर डिपार्टमेंट तरफ थी कहेवामां पाळता नथी, घणी वक्त ये लोको अवक्ष रीते खाता आजूबाजू नाखता होय एनी गंधथी पण आवे छे। घणी वक्त अमे जाहेरात पण करीए छीए कि भाई काळा कपड़ा रात्रे न ओढ़ो, काळा कपड़ा पहेरी न जो, भक्षना हिसाबे दीपड़ो એમની ઉપર હુમલો કરતો હોય એવું અમારું માનવું છે। મજૂરો અને તેમના બાળકોને નિશાન બનાવવાનું કારણ તે છે કે તેઓ ખુલ્લામાં સૂતા હોય છે, જેના કારણે દીપડો તેમના પર સરળતાથી હુમલો કરે છે। દીપડાઓને લઈ બીજી પણ એક વાત સામે આવી છે કે દીપડા પર નજર રાખતા વન વિભાગના ઓબ્ઝર્વર પણ દીપડાના હુમલાનો ભોગ બની રહ્યા છે। જો કે દીપડા એ શેડ્યુલ 1માં આવતું પ્રાણી છે અને જ્યારે આ પ્રકારની કોઈ ઘટના બને તો વન્ય પ્રાણી અધિનિયમ 1972ની કલમ 51 મુજબ શિક્ષાને પાત્ર ગુનો બને છે। દીપડાનું મૃત્યુ નિપજાવવાના ગુનામાં કલમ 2 મુજબ 1-6 વર્ષની જેલ તેમજ 5,000થી ઓછા નહીં અને 10,000 સુધીની સજાની જોગવાઈ છે। જો કે વ્યક્તિ પોતાના સ્વબચાવ કે અન્યને બચાવવાના કેસમાં કલમ 11(2) મુજબ ગુનો બનતો નથી। દીપડા છે એ શેડ્યુલ 1નો પ્રાણી છે, જુદી જુદી જગ્યાએ અભયારણ્ય, સેન્ચ્યુરી, બૃહદગીર, રેવન્યુ વિસ્તાર બધા જગ્યાએ ફરતા હોય છે। એને રોકવા માટે અત્યારે જે કંઈ આગામી રજૂઆતો થતાં ડિપાર્ટમેન્ટ તરફથી જે કંઈ નિર્ણયો લેવાશે એ આગળ વધશે। દીપડાની વર્તણૂકમાં ફેરફાર થયો છે, ભલે તે વન વિભાગ સ્વીકારે કે ન સ્વીકારે। પહેલા રાત્રિ દરમિયાન હુમલા થતા હતા, જ્યારે ખેડૂતો પાણી વાળતા હોય અથવા રખોપું કરતા હોય કે વાડી બહાર સૂતા હોય, પણ છેલ્લા 1.5 વર્ષમાં 70% હુમલા દિવસ દરમિયાન જ થયા છે। એકચ્યુઅલી આ પર્યાવરણ ક્ષેત્રે જે કામ કરવાનો મારો 23 વર્ષનો અનુભવ છે, કે આથી 23 વર્ષ પહેલાં અને એ પછીના સમયમાં જે કંઈ થતું એના કરતાં થોડુંક મને લાગી રહ્યું છે કે જે આજે દિવસ દરમિયાનમાં હુમલા થઈ રહ્યા છે। કારણ કે દિવસ દરમિયાન પહેલાં દીપડો છે ને લપાઈને બેઠો રહેતો, બહાર ખુલ્લામાં ન ફરતો, પણ આજે આજે અમુક ઘટનાઓ જોઈએ એના ઉપરથી અનુમાન લાગે છે કે જેમ પ્રકૃતિ પોતાનું એક રૂપ બદલી રહી છે એમ દરેક એનિમલમાં ખૂબ થોડુંક અલગ અલગ પેલું આવતું હોય એવું લાગી રહ્યું છે, અને જેના કારણે છેલ્લા આ વર્ષની અંદર વાત કરીએ તો જેટલા પણ હુમલા થયા છે એ સાંજના સમયમાં અને વહેલી સવારના અને બપોરના સમયમાં થયા છે। તો મને લાગે છે કે જેમાં ગ્લોબલ વોર્મિંગની જે પ્રભાવ છે એ પૂરી પૃથ્વી પર થઈ રહી છે એમાં એનિમલ પર થઈ શકે। આ મામલો જીવનના સંઘર્ષ અને તેના ચક્ર સાથે જોડાયેલો છે। દીપડાઓ પોતાની જરૂરિયાત મુજબ મૂવમેન્ટ કરે છે, ક્યારેક હદ વટાવી રહેણાંક વિસ્તારમાં આવી ચઢે છે અને હુમલાઓ કરે છે। ડરવાની વાત જરૂર છે કે તે માનવ વસ્તીમાં આવી હુમલાઓ કરી રહ્યા છે, પણ ઊંડું ચિંતન કરો તો સવાલ થાય કે દીપડા માનવ વસ્તીમાં ઘૂસણખોરી કરી રહ્યા છે કે માણસ દીપડાની વસ્તીમાં। જંગલ જાનવરોનું ઘર હોય છે, જેમ જેમ માણસની દખલ જંગલોમાં વધી રહી છે જાનવરો પોતાના ઘરથી બેઘર થઈ રહ્યા છે। ગીર જંગલનો એરિયો 1412 કિલોમીટરનો આવેલો છે, પરંતુ આ 1412 કિલોમીટરના એરિયાને છોડી અને દીપડાઓ છે તે માનવ વસાહત તરફ જઈ રહ્યા છે। ત્યારે જોઈએ તો છેલ્લા ઘણા સમયથી દીપડાઓના હુમલા છે તે વધી રહ્યા છે, ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાની અંદર છેલ્લા 3 મહિનાની અંદર 8થી વધુ હુમલા થયા છે, જેમાં 2-3 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। ત્યારે
અમે આપને બતાવીશું દીપડાઓને લઈને કઈ રીતે તેમની હલનચલન છે, શા માટે તેઓ માનવ વસાહત તરફ જઈ રહ્યા છે, શા માટે તેઓ રેવન્યુ વિસ્તારની અંદર જઈ લોકો ઉપર હુમલા કરી રહ્યા છે, શું કારણ છે, કઈ રીતે, શા માટે અને શું કરી રહ્યું છે વન વિભાગ. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.